અવિભક્ત જેવું જે થાય, હા અવિભક્ત એટલે જે વિભાગમાં કોઈ જાય જોડાયેલું જે છે એ એને સાત્વિક જાણજે. આ મોટા લખી કે ભાઈ આ તો કોઈ બીજો કઈ બીજાનું કામ નથી, જિંદા હે ના એ આવી ગયો કિરણ હે બ્રહ્મા, ઉડતો ઉડતો માથું ખજવાડતો. સાહેબના નિમિત્તે પૂજ્યશ્રી મોટાએ સાધના અભ્યાસ કોને કહેવાય એ બાબતની કેટલા કેટલા બધા શ્લોક લખ્યા છે, 1 2 3 4 5 6 7 8 9 9 9 9 3 વાર 4 વાર કેટલા બધા શ્લોક છે, ફરીથી આપણે ગણી લઈ તો ખ્યાલ આવશે. 1 2 3 4 5 6 7 8 છે, છેલ્લે 8, એમાં 9 વાળા પાના જો તો મય આ તૂટી જાય અમારા. 9 વાળા પાના 9 9 9 વાર કેટલા પાના, એટલે એટલા શ્લોકમાં એને સાધના સમજાવી કાંટાવાળા સાહેબને. સાધનાનો પાયો શું છે, સાધના અભ્યાસ કોને કહેવાય, હાવ કટકો જ છે આ, ક્યાંય છે નહીં. કોકે ગીતામાં મૂકી દીધું તો સારું છે, નહીં તો હાથમાંય ના આવતા. આ તો મોટા બોયલા કેસેટમાં ગીતાના છેલ્લા પાનાઓમાં કાંટાવાળા સાહેબ સાથે જે વાતચીત થઈ છે એ મેં એમાં નોંધ રાખી છે કે ફલાક શક્તિ વગર કામ કરવું, એના ઉપર સાધના કેમ કરવી. બોયલા કેસેટમાં તો એ લાઇટ થઈ કે કોની આરે વાત છે, કાંટાવાળા સાહેબ એમાં 2 શ્લોક કંઈક બોયલા મોટા આમાંના, એટલે પાકું થઈ ગયું, પકડાઈ ગયું. હે મારે 1 થી પકડાઈ ગયું, બીજાથી પકડાય એવું ક્યાં હતું, બહુ અઘરું. ત્યાં સુધી ચિત્ત રે નહીં સ્થિર, ભૂલાઈ જાય આગળ પાછું. હે કેટલી વાર થઈ હશે પ્રભુ, પૂરી થાય છે, હેબિટ થઈ ગઈ ને પછી. તો પહેલો શ્લોક છે કાંટાવાળા સાહેબને મોટા સમજાવે છે કે કોઈ પણ કામ કરીએ ત્યારે પરિણામની આશા ના રાખવી, નહીં તો દુઃખનું કારણ બની જાય. દવા લીધી કિરણે ડૉક્ટરની, મટી જ જવું જોઈએ. ડૉક્ટર કહે ભાઈ પાકું નહીં, એવી પરિણામની આશા ના રાખવી, મટી જાય તો સારું. એટલે એ આશા નહીં કહેવાય, એ વિચાર કહેવાય કે આ દવા આપી છે તો મટી જાય. મટવું જ જોઈએ તો આશા થઈ ગઈ, ના મટે તો દુઃખી થઈ જાય. પેલું પહેલાંમાં દુઃખી ના થાય, દુઃખ આપણે ને આપણે બધું મળી મળીને કર્યા કરીએ છીએ. દુઃખ તો કાંઈ એમ હોતું નથી, ભગવાને સુખી જ રાખવા માટે જગત પર જન્મ દીધો છે. હા સુખી બધા સુખી જ રહીએ, મારા બાળકો મા બાપને એમ ભગવાનને એવું થાય ને. પણ બોલો હાથે કરીને પેટમાં મારે ગુંબો, મને આ દુઃખે છે એ દુઃખે છે કર્યા કરે પછી. ઈચ્છાઓ ફળની આશાઓ, એ શ્લોકની વાત શરૂઆત કરી દઈ. પરિણામ તણી આશા જે સેવે મન ધ્યેયમાં, મનમાં પરિણામની આશા રાખીને જે કામ કરે મનની અંદર એવું આશા રહે. હે ધ્યેય પાછું રાખેલું હોય તો છતાં પણ આશા રહેતી હોય તો નિરાશા દિલ તેવાને સાંપડવાની નિશ્ચયે. પરિણામ તણી આશા જે સેવે મન ધ્યેયમાં, એ નક્કી કર્યું સાધક બનવાની કોશિશ કરી, પછી કામ કર્યું સાધના કરી બધું કર્યું પણ ફળની આશા રાખી તો નિરાશા આવ્યા વગર રહેવાની નથી. ગરમ પાણી પી લે જરા, ગરમ છે આ બધાને આપવા જેવું છે ગરમ પાણી ચંદુ. એને ભાઈ જો ગરમની જરૂર છે આજે થોડી થોડી. ચા ચા હા જે ને આમાં જોતું છે, ઊંચા નીચું થાય છે એ. હા મૂકી આ બીજો દી થઈ ગયો, હજી કાલ નથી ગોથા મારશે. અરે એ બહુ જોર કરીને બેસવું પડે એમ. અરે અરે જવા દે, એમાં મેં સેશન કર્યા છે વિધાઉટ ટીમાં હમણાં જ, તો થતા હતા વાંધો નહોતો, થઈ તો ગયું. તો નિરાશા ના સાંપડવા માટે શું કરવું પડે, પરિણામની આશા મનમાં કર્મ કર્યા પછી રાખવી નહીં. હરિ ઓમ મોટા.
साधना अभ्यास काटावाड़ा साहेब साथ काटावाड़ा साहेब ना निमित्ते मारा थी आ लखायू एम बोले के सेठ में चंदू काटावाड़ा साहेबे एवं कहीं पूछू ए निमित्ते मारा थी आ लखाई गयू गीता ना छेले छेले मुकी दीद कारण के आनी हारे निराशा अर्जुन में बधुं हतुं ने निराशा लागता एसो ऊंडो जे वेग दिलनो निराशा सापड़े एटले जे वेग चालतो होय ने जोश काम करवानी जे मजा आप मेळे घटी जाय निराशा मजा ने खाई जाय रस ने पी जाय लग्नी ने तोड़ी नाखे स्वार्थ ने खबर ही ना पड़े ज्यादा स्वार्थ राखू कि ना राखू नामा दौड़ करी दिए निराशा में एवं थाय निराशा लागता ए सो ऊंडो जे वेग दिलनो भगवान तरफ नो होय के गमे ते होय आप मेड़े घटी जाए मोड़ो उत्साह थाय सो उत्साह पण मोरो पड़ी जाए मोड़ो पड़ी जाए काम करवानो जोश मोड़ू पड़ी जाए उत्साह मोड़ो पड़े एटले तो आखो दीप जाए आखो दी जाए हाँ उत्साह मोरो पड़े एटले तो हूँ करूँ पड़ा पछी तो जल्दी निकलवानी ट्राय करवी बीजू कहीं थाय नहीं हो त्यारे तो वाँचवा बेहो तो हूजे नहीं कहीं माथू भरी जाए एटले आशा राखवी नहीं परिणामनी काम करता करता निराशा आवे निराशा आवी तो रस उड़ी जाए उत्साह मोरो पड़ी जाए दिलनो जो वेग छे आप मेळे घटी जाए दिलनो वेग तो कोने कहेवाय भगवान तरफ लई जातुं होय दिलनो वेग बीजे क्या ना लीजिए भगवान तरफ एम घटी जाए खाटावाड़ा साहेब ने केस मोटा ध्यान तो खास हैया में राखवानुं ज के सदा ध्यान तो खास हैया में राखवानुं के मारू हृदय बंद ना थी जाए हाँ नहीं तो उत्साह मोड़ो पड़ी जाए उत्साहनुं केन्द्र छे हृदय ध्यान तो खास हैया में राखवानुं ज के सदा केमे ये करता नाते निराशा देवी पेशवा गमे एम थी जाए तो निराशा ने घुसवा ना देवी गमे तो वातावरण बदली काढ़ू गमे त्यां दौड़ा दौड़ी कर देवी आपणे तो आश्रम हतो काका ने बधे दौड़ीने पूगी जाता ए तो डोही आयो वगर रही होय हैरान करी ज गई होय ए तो वातावरण आटलू बधुं कलुषित छे एम आपणे थोड़ा बचीए भाई केवा तोफानमां घेराई जाय ई घेरावामांथी निकळवा माटे कृपा याचवी सद्गुरुने याद करवा એનું નિવેદન કરું ત્યારે ઘેરામાંથી બહાર નીકળાય બાકી ગમે કે અમારો હાથ પકડીને કાઢો કોઈ કાઢી શકે નહીં એ કોઈ 10,000 ફૂટ ઊંડો ચડાય નહીં કોઈ કાઢી શકે નહીં કૃપાથી ફર કદા પાણી આવે ને તમ તમ કદા ઉપર આવી જાય ત્રીજો શ્લોક આવ્યો ધ્યાન તો ખાસ અહીંયામાં રાખવાનું સદા કેમે કરતા નિરાશાને ઘૂસવા દેવી ચોથો ભાંગ્યો ઉત્સાહ જો હૈયે એક વાર જરા તરા જરા તરા ઉત્સાહમાં ડિફેક્ટ આવી સેજ ધીમું પડ્યું આપણે જાગ્રત હોય દેખાય જાગ્રત ના હોય તો ઘેરાઈ જાય એક વાર ભાંગ્યો જો ઉત્સાહ હૈયે જરા તરા જરા જરાક જ આટલી માંદગીમાં ઉત્સાહ જતા વાર લાગે હા તેવો તો દિલમાં પાછો જાગવાનો ના છે તદા પાછો એવો ઉત્સાહ કદી જાગવાનો નથી એકવાર ગયો એ જુદો ચકલી આવે બોલું આવે ના ના આવી જ જોઈ એ થાય જ નહીં એ જુદું એ જુદું કાલનું જુદું એમ ઉત્સાહનું જુદું સમજાય ને ભાંગ્યો ઉત્સાહ જો હૈયે એક વાર જરા તરા તેવો તો દિલમાં પાછો જાગવાનો ન છે સદા રોજનો ઉત્સાહ અલગ અલગ હોય ઘટવા ના દેવો પરિણામ તણું હૈયે વિચાર્યા તે વિના કશું કર્મ વિકાસનું જે તે કર્યા કરવું નિત્યનું જે કાં ભાગમાં આવે કર્યા જ કરવું પણ પરિણામની આશા ના રાખવી દુઃખનું મોટું કારણ પરિણામની આશા પરિણામ તણું હૈયે વિચાર્યા તે વિના કશું કર્મ વિકાસનું જે તે કર્યા કરવું રોજનું ક્યાં ક્યાંય અટકવું નહીં અટકવા જેવી જગ્યા હોય ત્યાં પણ અટકવું નહીં તો નહીં તો પરિણામ નહીં આવે
પેલું ઊંધું પરિણામ આવે, હં વિકાસનું પરિણામ આવતું એ ના આવે. પછી એનો દાખલો આપે છે કે રોટલા રડવા કાજે કલાક દસ નિત્યના, કેવા મસ્તીથી કાઢે, પગાર સારો છે, આ છે, રોજના 5000 રૂપિયા આવે છે, 10 કલાકના 5000, ઓહો મજા કરો ને, કરો કરો કરો, કેવા લાગી જાય, પૂરેપૂરા રસ, લગ્ન, સ્વાર્થ, ઊંડા, ગરજ બધું એમાં પરોવાઈ જાય, એ બધું આમાં નાખવાનું હોય, પરોવાઈ જાય ઓમાં, પછી ક્યાં લઈ જાય, તો પાછા વળાતું નથી. રોટલા રડવા કાજે કલાક દસ નિત્યના, ગાળે કેવો સદા મસ્ત થઈ લગાતાર દિલમાં મસ્તીથી, લગાતાર ચોટી રહ્યા ઓવર ટાઈમના પાછા બીજા 3000 આપશે, અરે વાહ વાહ, ભલે ટાટિયા તૂટે કરવા દે, એમાં બધું હાલે, બોલ દાંત કાઢીશ લે તો વિડીયો એનો, એ તને નથી કહેતો જોજે, એ મારે બેટ એનું ભાને 10 કલાક તો ખરા ને, 12 કલાક કાઢે છે ભાઈ, તો છતાંય પાછો મન ભગવાનમાં રાખે છે, જીવ જીવ તો આ બાજુ રહે જ છે, નહીં તો બે હગે થોડો આ માંદગીમાં કંઈ આવે જ નહીં. સૌથી મોટી વાત તો એ છે કે આવી ગયો. તો રોટલા રડવા કાજે કલાક દસ નિત્યના, ગાળે કેવો સદા મસ્ત થઈ લગાતાર દિલમાં, દિલ દિલ લગાડી દે, એમાં લગાડવાનું આમાં હોય, દિલ લક્ષ્મીમાં લગાડી દે, લક્ષ્મીનો ધંધો રખડવું, ફરવું, હરવું, જલસા કરો, હો બધે વાપરવા જ માંડો ચારે બાજુ, ખબર ના પડે એમ વપરાઈ જાય, વધારે વધારો થાય એટલે વધારે બગાડ થાય, એ પાકું, થોડું હોય તો ઓછો બગાડ થાય, 4 રૂપિયાના સાબુથી ચાલે, વધારે થયું હવે સાબુ આવે 35 રૂપિયાનો, ફેરફાર એમ થઈ જાય, હતું યા ને અહીંયા હોય ગાડી, તો ગાડી યા ને યા જ હોય, બધું હવે વેરણ શરણ શરણ જતું રહીએ, લક્ષ્મી થોડી સ્થિર છે, એવી વાત છે ભાઈ. જાગૃતિ હોય તો વાંધો આવે નહીં. સાતમો શ્લોક, એવો એ ના ભલીવાર ધ્યેયના કર્મને વિશે, રોટલા રડવા જે ટાઈમ કાઢે છે એટલો સમય એવી રીતે ધ્યેયનું જે કર્મ છે સાધનાનું, મૌન કાંત ભય નમ્રતા ભજન કીર્તન સ્મરણ નિવેદન એ જે કરવાનું, પ્રાર્થના આદિ, હે એવો એ ના ભલીવાર આ કરવામાં, ધ્યેયનું કર્મ કહેવાય આ તો, એ માટેના કર્મમાં એ જ નવધા ભક્તિ ને 8 સાધન એ મોટું એ જ કામ લાગે, એમાં એટલું જોર ના લગાડે જેટલું પેલા 3 કલાક વધારાનો પગાર મળે એમાં લગાડે. સ્વામિનારાયણ ભગવાનનો દાખલો છે ને, પેલા કૂવો ખોદતા હતા બધા, એ જમાનામાં કૂવા ખોદવાવાળાથી બાપુ નીકળ્યા ફરતા ફરતા, સ્વામી નહીં એનો કૂવો હતો, પોતાના જ ક્યાંક ક્ષેત્રનો કૂવો હતો, અને કૂવા ખોદ્યો પછી 8-10 મજૂરો અંદર હોય, ખોદતા ખોદતા પાછા બધા એને બહાર કાઢ્યા, પગાર આપવાનું, દાળિયું બધાને દેવાનું રોજનું, કે તમે આટલી બધી મહેનત કરી છે તો 50-50 રૂપિયા બધાને આપીએ દાખલા તરીકે, પણ એક કામ કરો તમે બહાર નીકળી જાઓ, અહીં આવો બેસો, જોજો વાત કરું, એક કેટલા કલાક કામ કર્યું, તો કે આજે 7 કલાક કર્યું, 7 કલાક ખાલી ભગવાનનું નામ લ્યો અહીં બેસીને મસ્તીથી, અથવા મૂંગા બેસી રહ્યો બહાર નીકળી, કોઈ યારે વાતચીત ના કરતા, બોલો કે એમાં હું વાંધો, એક જણો બોલ્યો કે આપણાથી થાય એવું નહીં, કામ હોય તો કયો, હેલું નથી, માળા ફેરવું, હા એવું હતું, પાછો વધારે પગાર આપશો, ખાલી માળા કરો, એ કામ અમારાથી નહીં થાય, એમ આ વાત છે મૂળ મુદ્દો. પાણા તૂટે ઓલા કૂવાના, મારા પારો ફરે નહીં, એ વાત છે ભાઈ. એવો એ ના ભલીવાર ધ્યેયના કર્મને વિશે, છતાંય માનવી કેવો ઈચ્છે છે પરિણામને, ધ્યેયનું કર્મ બરાબર કરવું નથી, રાગદેશ મોળા પાડવાનું ધ્યેય રાખ્યું છે અને રાગદેશ મોળા પાડવા નથી, એના કર્મો તો એ જ છે, ટીક ટૂક 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 ખુશ ખુશ કર્યા જ કરવાનું, તારું મારવું, એટલે બરોબર રાગદેશ બળા પાડવાનું સિમ્બોલ છે આગળ મારેલું,
બોર્ડ એ વાંચ્યા કરું, એ કોઈ જોતું નથી. એટલે રોટલા રડવામાં જે મસ્તી ચડે એવી મસ્તી ભગવાનનું નામ લેવામાં નથી ચડતી. કારીગરો બધા હતા કૂવામાંથી નીકળીને ભગવાન નામ લીધું, એમાં એમાં જોર આવે જ નહીં. પરિણામ તણી આશા, આઠમો શ્લોક, સેવતા સેવતા સેવતા. ખરેખર પરિણામ વિશે ચિત્ત ધીરે ધીરે માનવીનું સેર્યા કરે, કેટલું અનુભવથી મોટા લખે છે. પરિણામ તણી આશા સેવતા સેવતા, ખરે પરિણામ વિશે ચિત્ત માનવીનું સર્યા કરે. હવે આટલા મળશે, આટલા મળશે, આટલા મળશે, એટલે જે જોર હોય કાર્ય કરવાનું એ ઘટતું 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 જાય. પરિણામ તણા કેવા વિચારો ચિત્ત ઉઠતા, પરિણામ તણા કેવા વિચારો ચિત્તમાં ઉઠતા, ધ્યેયના કર્મમાંથી સા પૂરા પ્રાણ ઉડી જતા. પરિણામની જે આશા મનમાં આવી એના વિચારો ઉઠવા માંડ્યા, આપણા ચિત્તમાંથી ધ્યેયના કર્મમાંથી આપણને પૂરેપૂરા હટાડી દે અને પૂરા પ્રાણ ઉડી જાય. જોર આપણું રીએ નહીં, રાગદેશ મોળા પાડવાનું જોર આપણામાં રીએ નહીં. બોલો, આવી આવી વાતો છે. એક પાનું થઈ ગયું છે, 340મું પાનું જીવન ગીતા લખ્યું.